પાટણ જિલ્લાના મહેસૂલ વિભાગમાં દરેક તાલુકા મથકે નાયબ મામલતદારની ઘટ પ્રવર્તી રહી છે. પાટણના વિવિધ તાલુકાઓ પૈકી સિદ્ધપુર, ચાણસ્મા, પાટણ, સરસ્વતી, હારી, સની, શંખેશ્વર, આદનપુર અને સાધનપુરા તમામ તાલુકાઓમાં નાયબ મામલતદારની ઘટ હોવાથી લોકો હેરાન પરેશાન છે. હાલમાં દરેક તાલુકાઓમાં 4 મામલતદારને 2-3 ટેબલની વધારાની જવાબદારી સોંપાઈ હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. સરકારના પાયા સમાન મહેસૂલ વિભાગમાં મામલતદાર કચેરીઓમાં નાયબ મામલતદાર, મહેસૂલ, એટીબીટી અને ઇધારામાં લોકોની ભારે ભીડ જોવા મળે છે. પાટણ જિલ્લામાં અંદાજે 70-80 નાયબ મામલતદારોની ભરતીથી ભરપાત્ર જગ્યાઓ હાલ ખાલી છે. ક્લાર્કની 2009 ભરતીના અંદાજે 28-32 ક્લાર્ક અને 2010 ભરતીના આશરે 35-40 રેવન્યુ તલાટીઓએ ખાતાકીય પરીક્ષા પણ પાસ કરી છે. તે તમામને પ્રમોશન મળવાપાત્ર છે. સમગ્ર ગુજરાતમાં જોઈએ તો મહેસૂલ વિભાગમાં અંદાજે 2000 નાયબ મામલતદારોની માત્ર ભરતીથી ભરવાપાત્ર જગ્યાઓ ખાલી છે, જેની સામે ક્લાર્કની 2009 ભરતીની અંદાજે 600 ક્લાર્ક અને 2010 ભરતીના આશરે 1100 રેવન્યુ તલાટીઓ ખાતાકીય પરીક્ષા પાસ કરી છે. તે તમામને પ્રમોશન મળવાપાત્ર છે. મહેસૂલ વિભાગમાં જો પ્રમોશનની કાર્યવાહીની જેમ બને તેમ જલ્દી કરવામાં આવે તો લોકોને રોજિંદી કામગીરીમાં મોટી રાહત મળી રહે. પરંતુ અહીંયા તો સરકાર કાગળ ઉપર જ દેખાવ કરે છે. નાયબ મામલતદારની જગ્યા ઉપર સરકાર દ્વારા ક્લાર્ક અને રેવન્યુ તલાટીને પ્રમોશન આપી નાયબ મામલતદારની ઘટ પૂરી કરી શકે એમ છે.